સ્ટુડન્ટ્સ કેમ છો બધા? મજામાં ને? ઓકે સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિરામચિહ્નોનો ઉપયોગ જોયો હતો કે વિરામચિહ્નો છે એ શું છે, એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે, એ શા માટે જરૂરી છે, એ બધી બાબતો છે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરેલી હતી. ઓકે સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિરામચિહ્નોની વ્યાખ્યા જોઈ હતી. શું હતી? વિરામ એટલે શું થતું હતું? વિરામ એટલે શું થતું હતું? તો કે વિરામ એટલે કે આરામ, આરામ કરવો. મેં તમને વાત કરેલી હતી કે આપણે લોકો બોલતા બોલતા થાકી જઈએ તો શું કરી દઈએ? નાનો એવો પોઝ લઈ લઈએ, રાઈટ? તો વાક્યો છે, મેં તમને સમજાવવા માટે એવું કીધું હતું કે વાક્યો છે ને એને પણ છે ને આરામની જરૂર હોય, જરૂર હોય ને. અને એકદમ સળંગ સળંગ વાક્યો લખ્યા જ રાખે, લખ્યા જ રાખે, ફૂલ સ્ટોપ, ક્વેશ્ચન માર્ક, એના વગર. તો જે સામે વાંચનાર વ્યક્તિ છે એને વાક્યની અંદર શું કહેવા માગે છે એ બાબત છે એ સમજાશે નહીં. આવી બધી બાબતો છે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરેલી હતી. પછી આપણે વ્યાખ્યા જોઈએ. શું જોયું હતું આપણે? તો કે વિરામચિહ્નોની વ્યાખ્યા જોઈએ ને તો ભાષાને સચોટ બનાવવા વિરામચિહ્નનો ઉપયોગ જરૂરી છે. જો એની વ્યાખ્યા જ એવું કહે છે કે એને સચોટ બનાવવા માટે વિરામચિહ્નનો ઉપયોગ જરૂરી છે. એકદમ કોઈ બુક હોય અને એની અંદર સળંગ વાક્ય લખ્યા જ રાખ્યા હોય, લખ્યા જ રાખ્યા હોય, અને એ વસ્તુ છે એ તમને સમજાશે નહીં સમજાય. જ્યારે બીજી બુક લ્યો એની અંદર ક્વેશ્ચન માર્ક, ફૂલ સ્ટોપ, કોમા, ઇન્વર્ટેડ કોમા એવી બધી વસ્તુઓનો ઉપયોગ કર્યો હશે તો તમને આરામથી સમજાઈ જશે કે આ આની અંદર કેવા શું માગે છે. તો સ્ટુડન્ટ્સ, વિરામચિહ્નો છે ને એ વાક્યના શણગાર છે, ખૂબ જરૂરી છે વાક્ય માટે. અને આપણે લાસ્ટ લેક્ચરની અંદર એક વિરામચિહ્નો શીખી પણ લીધું. કયું હતું? યસ, પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામની અંદર શું જોયું હતું આપણે? શું જોયું હતું એક વખત રિવાઇઝ કરી લઈએ આપણે. તો કે વાક્યના અંતે પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. ક્યારે ઉપયોગ થાય છે? તો કે વાક્યના અંતે ઉપયોગ થાય છે. વાક્ય પૂરું થઈ જાય પછી પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. પછી શું જોયું હતું આપણે? તો કે સાચી હકીકત દર્શાવવા માટે પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. સાચી વસ્તુ હોય, હકીકત વસ્તુ હોય તો એ દર્શાવવા માટે છે એ પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ જોઈએ, શબ્દને સંક્ષિપ્તમાં દર્શાવવા માટે પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. શબ્દને સંક્ષિપ્તમાં આપણે જોયું તો એક્ઝામ્પલમાં કે ઉ પછી પૂર્ણ વિરામ અને દા એવું લખેલું હોય તો ખબર પડે જ જશે વાંચનાર વ્યક્તિને કે આ છે ને ઉદાહરણનું શોર્ટ ફોર્મ છે. એનું ફૂલ ફોર્મ શું થશે ઉ અને દા? તો કે ઉદાહરણ તરીકે. પછી દા અને ત, દા લખેલું હોય અને બાજુમાં ત લખેલું હોય તો સામેવાળી વ્યક્તિને ખબર પડે જશે કયા દાખલા તરીકે એવું કહેવા માંગે છે. તો એમાં પણ વાક્યને શબ્દને શોર્ટ ફોર્મમાં લખવા માટે પણ પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. પછી સ્ટુડન્ટ્સ, મેં તમને એવી વાત કરેલી હતી કે વિરામચિહ્ન છે ને એની અંદર ઘણા બધા ચિહ્નો આવે. પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, પછી અર્ધ વિરામ, પછી ઉદ્ગાર ચિહ્ન, એવા ઘણા બધા ચિહ્નો આવે. પણ હજી થોડાક તમે નાના છો એટલે આપણે પૂર્ણ વિરામ શીખ્યા અને આજના લેક્ચરની અંદર આપણે પ્રશ્નાર્થ ચિહ્ન શીખીશું. પ્રશ્નાર્થ ચિહ્ન એટલે આપણે એને ઇંગ્લિશમાં શું કહીએ? ક્વેશ્ચન માર્ક. શું કહીએ ઇંગ્લિશની અંદર? ક્વેશ્ચન માર્ક કહીએ. તો જોઈએ આપણે આજે પ્રશ્નાર્થ ચિહ્ન છે એ કઈ રીતે ઉપયોગ થાય છે, કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે, કયા શબ્દો હોય ત્યારે પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થાય છે, એ બધી બાબતો આપણે જોઈએ આજના લેક્ચરની અંદર. ઓકે સ્ટુડન્ટ્સ, જોઈએ પ્રશ્નાર્થ ચિહ્ન. સૌથી પહેલાં તો પ્રશ્નાર્થ ચિહ્ન છે એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય,
એ જોઈએ આપણે તો કે વાક્યમાં પ્રશ્ન પૂછાયો હોય તો વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થાય. જો વાક્યની અંદર પ્રશ્ન પૂછાયેલો હોય તો ઓફકોર્સ એના અંતે છે એ પ્રશ્નાર્થ ચિહ્નનો જ ઉપયોગ થાય. પછી બીજું ક્યારે થાય તો કે જાણકારી પ્રાપ્ત કરવી હોય તો ત્યારે પણ પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થાય. માનો કે હું પ્રશ્ન પૂછું કે તમે પિકનિકમાં ગયા હતા ત્યાં તમે શું કર્યું, તો મારે છે સામેવાળી વ્યક્તિ પાસેથી જાણકારી મેળવવી છે કે એને પિકનિકની અંદર શું કર્યું, કેવી રીતે ગયા હતા, શું જોયું ત્યાં, તો મારે વ્યક્તિ પાસેથી શું મેળવવી છે તો કે જાણકારી મેળવવી છે. તો જ્યારે જાણકારી મેળવવી હોય ત્યારે શેનો ઉપયોગ થાય તો કે પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થાય. પછી ક્યારે થાય તો હકીકત જાણવા માટે. હકીકત એટલે કે આ વાત સાચી છે કે નહીં એ જ્યારે તપાસ કરવી હોય ત્યારે પણ પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થાય છે. પછી જુઓ સ્ટુડન્ટ્સ, આપણે ઓળખી કેમ શકીએ? વાક્યના તો ઘણા બધા પ્રકાર હોય, ઘણા બધા વિરામ ચિહ્નો આવતા હોય, તો આપણને કઈ રીતે ખબર પડે કે આ વાક્ય છે એ પ્રશ્નાર્થ ચિહ્ન વાળું જ વાક્ય છે? તો એના માટે અમુક કીવર્ડ્સ હોય. શું હોય? કીવર્ડ્સ હોય, જેને આપણે કહેશું પ્રશ્ન સૂચક શબ્દ, જે પોતે જ દર્શાવે છે, પ્રશ્ન સૂચક જે પોતે જ દર્શાવે છે કે હું પ્રશ્ન વાળો શબ્દ છું. પ્રશ્ન સૂચક શબ્દ એટલે એવા શબ્દો કે જે પોતે જ કહી દે છે કે હું છે ને પ્રશ્ન સૂચક શબ્દ છું. મારો ઉપયોગ કરવાથી વાક્યની અંદર હંમેશા પ્રશ્નનો જ ઉપયોગ, પ્રશ્ન વાક્ય જ બનશે. તો છે ને આપણે જોઈએ કે આવા પ્રશ્ન સૂચક શબ્દ કયા કયા છે. જોઈએ આપણે શા માટે. શા માટે? તમે ગઈકાલે શાળાએ શા માટે નતા આવ્યા, તો શા માટે? તો હું શા માટે બોલું ને તો સામેવાળી વ્યક્તિને ખબર પડી જ જાય કે આ મને છે ને શા માટે પૂછે છે ને એટલે મારી પાસેથી નહીં કારણ જાણવું છે. તો એવું કહેશે કે મને મજા નહોતી, અમે બહાર ગયા હતા, તો મને વ્યક્તિ પાસેથી શું મળ્યું, કારણ જાણવા મળ્યું, હકીકત જાણવા મળી કે આ આ રીઝનને કારણે છે એ શાળાએ નતા આવી શક્યા. તો એ વ્યક્તિને શેના ઉપરથી ખબર પડી કે મેં પ્રશ્ન કર્યો છે? તો વાક્યની અંદર મેં શા માટે શબ્દનો ઉપયોગ કર્યો જેથી કરીને સામેવાળી વ્યક્તિને સમજાઈ જાય, અથવા આપણે વાંચન કરતા હોય તો વાંચન કરનાર વ્યક્તિને સમજાઈ જાય કે વાક્યની અંદર પ્રશ્ન પૂછ્યો છે. ચાલો વધુ એવા પ્રશ્ન સૂચક શબ્દ જોઈએ આપણે. શું શું આપણે પૂછીએ, શું બનાવ્યું છે આજે મમ્મી, જમવામાં શું બનાવ્યું છે? તો વાક્યની અંદર મેં શુંનો પ્રયોગ કર્યો ને તો સાંભળનાર વ્યક્તિને ખબર પડી જશે કે આને મને કંઈક પ્રશ્ન કર્યો. તો સામેથી તમને રિપ્લાય એવો જ મળશે કે જેનો આન્સર હશે. વાંચનની અંદર પણ એવું જ હશે, વાંચન અને લેખન બંનેની અંદર સેમ જ હશે કે પ્રશ્ન પૂછવાથી સામેવાળી વ્યક્તિ જવાબ આપે. અને આ બધા વર્ડ્સ વાપરશું ને એટલે સામેવાળી વ્યક્તિને ખબર પડી જશે કે આ વ્યક્તિ છે ને મને કંઈક પૂછવા માગે છે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. કેમ? આપણે કેમ છો, કેમ છો એવું કહીએ ને આપણે. કોઈ પણ વ્યક્તિ છે એ આપણને ઘણા બધા દિવસે ફર્સ્ટ ટાઈમ મળે તો આપણે શું પૂછીએ, કેમ છો, મજામાં ને, એવું પૂછીએ ને. તો સામેવાળી વ્યક્તિ શું કહેશે આપણને, શું કહે આન્સરમાં, મજામાં, એવું કહે ને. તો એને ખબર કેમ પડી કે મને આવું પૂછ્યું, પ્રશ્ન પૂછ્યો? તો વાક્યમાં આપણે શેનો ઉપયોગ કર્યો છે તો કે કેમ શબ્દનો ઉપયોગ કર્યો છે. તો કેમ, આ બધા શબ્દો જ એવા છે જે સૂચવે છે કે વાક્યની અંદર પ્રશ્ન પૂછ્યો છે. ઓકે સ્ટુડન્ટ્સ, જો આપણે વધારે જોઈએ, હા, ક્યારે, ક્યારે શાળા ક્યારે ખુલશે, સ્કૂલે ક્યારે આવવાનું, એવું થાય છે તમને? થાય છે ને. તો તમને શું કહેશે, મમ્મી એવું કહેશે કે જો ન્યૂઝમાં આવું આવે છે પછી થોડાક દિવસ નથી ખુલવાની, અથવા ન્યૂઝની અંદર આવું આવ્યું છે, એવું સાંભળ્યું હશે. તમે પ્રશ્નો કરશો તો તમને ઘરેથી એવું કહેતા હશે કે જો આવું છે, આવું છે. તો વાક્યની અંદર તમે શેનો ઉપયોગ કર્યો?
તો કે ક્યારે શબ્દનો ઉપયોગ કર્યો તો આવું કરવાથી તમને આન્સર મળ્યો અને ક્યારે એવું પૂછશો તો વાક્યના અંતે પણ શું લાગશે ક્વેશ્ચન માર્ક લાગશે રાઈટ આપણે છે ને વધારે ઉદાહરણ જોશું કે કઈ રીતે બને છે વાક્ય કઈ રીતે પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ થાય છે ઓકે ચાલો વધારે જોઈએ આપણે કેવી રીતે જો પ્રશ્ન સૂચક શબ્દ છે ને એમાં આપણે ભાર દઈને બોલતા હોઈએ તો અમે વરસાદ આવે છે તો ઘરે કેવી રીતે જાશો વરસાદ આવે છે તો ઘરે કેવી રીતે જાશો તો સામેવાળી વ્યક્તિને સમજાઈ ગયું કે આ વ્યક્તિ મને પ્રશ્ન પૂછવા માંગે છે તો એમ આન્સર આપશે કે બસ દ્વારા રિક્ષા દ્વારા ચાલીને સાયકલ પર વોટએવર જે હોય પણ એને સમજાઈ ગયું કે સામેવાળી વ્યક્તિ છે એ મને પ્રશ્ન પૂછવા માંગે છે એને શા પરથી સમજાયું કે મને પ્રશ્ન પૂછવા માંગે છે કારણ કે આપણે વાક્યમાં કયા શબ્દનો ઉપયોગ કર્યો હતો કેવી રીતે તો કેવી રીતે છે એ શું છે પ્રશ્ન સૂચક શબ્દ જે પોતે જ સૂચવે છે કે જે પોતે જેવું દેખાડે છે કે હું છે ને પ્રશ્નવાળો મારા ઉપયોગ કરવાથી વાક્યની અંદર પ્રશ્ન બને આવું ઈઝી તમારે યાદ રાખી લેવાનું આવા શબ્દો જ્યારે જોવો ને સમજી જવાનું આ શબ્દ યાદ રાખી લેવાના આ જે શબ્દ છે ને એને યાદ રાખી લેવાના જેની અંદર એક રહી ગયું છે 7 નંબર કઈ તો આવા શબ્દ છે ને તમારે યાદ રાખી લેવાના અને જોઈ લેવાનું કે આવા શબ્દનો ઉપયોગ થયો હોય ત્યારે વાક્યની અંદર હંમેશા પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ થાય ઓકે ચાલો વધારે જોઈએ આપણે કોણ જો કોણ જ્યારે પૂછશો ને ત્યારે હંમેશા સામે વ્યક્તિનું જ નામ મળશે કોણ પૂછવાથી શું મળે આપણને વ્યક્તિનું જ નામ મળે રાઈટ એ બધું છે ને આપણે ડીપમાં જોશું તો થોડાક મોટા થઈ જાઉં તમે પછી પણ અત્યારે ખાલી તમે શું યાદ રાખવાનું કે આવું બધું વપરાણ હોય ને ત્યારે પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ થાય છે પછી તમે જ્યારે આગળ ભણશો ને ત્યારે આવશે કે શા માટે પૂછશો તો શું આવશે કેમ પૂછશો તો શું આવશે ક્યારે પૂછશો તો શું આવશે પણ એ બધું થોડાક મોટા થઈ જાઓ પછી આવશે પણ અત્યારે ખાલી તમે નાનું એવું શીખવાડું છું કે કોણ પૂછશો ને એટલે કોઈ વ્યક્તિનું જ પર્સનનું જ નામ તમને મળશે જેવી રીતે કેમ આપણે ઇંગ્લિશમાં છે એ વુ પૂછીએ WHO વુ પૂછીએ આપણે તો શું મળે આપણને કોઈ પણ પર્સનનું નામ જાણવા મળે ને ચાલો હું તમને એક એવો પ્રશ્ન પૂછું કે તમારા વર્ગ શિક્ષક કોણ છે તમારા ક્લાસ ટીચર કોણ છે તો વાક્યની અંદર કોણનો ઉપયોગ કર્યો ને આપણે તો તમે મને શું કહેશો આન્સર આપશો કે આ છે એ અમારા વર્ગ શિક્ષક છે ક્લાસ ટીચર છે રાઈટ તો વાક્યની અંદર આપણે શેનો ઉપયોગ કર્યો કોણનો ઉપયોગ કરવાથી કોઈ પણ વ્યક્તિનું નામ જાણવા મળ્યું ઓકે ચાલો નેક્સ્ટ કઈ એટલે આપણે એમ કહીએ કે તમને કઈ વસ્તુ પસંદ છે કઈ વસ્તુ પસંદ નથી તો કઈ છે એ શું છે પ્રશ્ન સૂચક શબ્દ જ છે ઓકે સ્ટુડન્ટ્સ હજી એક વાત કહું જો તમે તમારું ક્વેશ્ચન પેપર તમે ઓબ્ઝર્વ કર્યું હોય ને એક્ઝામની અંદર તો એની અંદર આપણે અત્યારે ગુજરાતીની વાત કરીએ તો એની અંદર આવા જ બધા પ્રશ્ન પૂછેલા હશે ક્વેશ્ચનની અંદર સેન્ટેન્સ હશે ને જે ક્વેશ્ચન વાક્ય હશે ને એની અંદર શા માટે શું કેમ ક્યારે કેવી રીતે કોણ કઈ આવા જ શબ્દ છે એનો ઉપયોગ હશે અને છેલ્લે શેનો ઉપયોગ હશે ક્વેશ્ચન માર્કનો ઉપયોગ હશે અને જ્યારે તમે જવાબ લખશો એની અંદર જવાબ લખશો ત્યારે કયા વિરામ ચિહ્નનો ઉપયોગ કરશો તો કે પૂર્ણ વિરામનો ઉપયોગ કરશો કારણ કે જ્યારે સેન્ટેન્સ પૂરું થઈ જતું હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરતા હતા પૂર્ણ વિરામ હજી એક વસ્તુ કે તમે તમારી CW જોઈ લેજો કે જેની અંદર આપણે ક્વેશ્ચન આન્સર લખેલા છે અને એ ક્વેશ્ચન આન્સરની અંદર પણ આજે જ જોજો કે એની અંદર પણ આપણે આવા પ્રશ્ન સૂચક શબ્દ છે ને એનો ઉપયોગ કર્યો છે જોઈ લેજો ઓકે અને વાક્યના અંતે આપણે પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ કર્યો હશે અને આન્સરની અંદર પૂર્ણ વિરામનો ઉપયોગ કર્યો હશે પછી સ્ટુડન્ટ્સ જો
कोई पण भाषा होय, हिंदी, इंग्लिश, गुजराती, कोई पण भाषा होय, जे आ विराम चिन्हना नियमो छे ने ए एक ज होय। हिंदी, इंग्लिश, गुजराती तमाम भाषामां वाक्यना अंते જ્યારે વાક્ય છે એ પૂરું થઈ જાય ત્યારે પૂર્ણવિરામ, રાઈટ? વાક્યના અંતે છે એ પૂર્ણવિરામ મુકાય। વાક્યમાં પ્રશ્ન પૂછાણો હશે તો પ્રશ્ન ચિહ્નનો જ ઉપયોગ થશે। ત્રણેય લેંગ્વેજમાં જો લેંગ્વેજ ચેન્જ થઈ જાય છે, એટલે ઇંગ્લિશ હશે તો પ્રશ્ન સૂચક શબ્દમાં વોટ, વેન, વેર, વુ એવા શબ્દોનો ઉપયોગ થયો હશે। હિન્દી હશે તો કહા, કેસે એવા બધા શબ્દનો ઉપયોગ થયો હશે। પણ નિયમ કેવો હશે? એક જ હશે, બરાબર? લેંગ્વેજ ભલે ચેન્જ થઈ જાય છે પણ ગ્રામરના નિયમો છે ને એ હંમેશા કેવા હોય? સરખા જ હોય। તો હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી ત્રણેયની અંદર જોજો કે વાક્યમાં પ્રશ્ન પૂછાયો હશે તો ક્વેશ્ચન માર્ક જ હશે, વાક્ય છે એ પૂરું થઈ ગયું હશે એનો જવાબ હશે તો એના અંતે છે એ હંમેશા પૂર્ણવિરામનો જ ઉપયોગ થાય છે। લેંગ્વેજ ગમે તે હોય પણ ગ્રામરના નિયમો છે એ હંમેશા ચેન્જ થઈ જાય। થોડીક લેંગ્વેજ ચેન્જ થઈ જાય પણ નિયમો છે એ હંમેશા સરખા જ રહેતા હોય છે। ઓકે સ્ટુડન્ટ, ચાલો એકવાર ફરી જોઈ લેવા છે કે પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ ક્યારે થાય છે। જોઈએ તો કે વાક્યમાં પ્રશ્ન પૂછાયો હોય તો વાક્યના અંતે જાણકારી પ્રાપ્ત કરવા, હકીકત જાણવા માટે પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ થાય છે। પ્રશ્ન સૂચક શબ્દો કયા કયા છે? શા માટે, શું, કેમ, ક્યારે, કેવી રીતે, કોણ અને કઈ, આ બધા છે એ આપણા પ્રશ્ન સૂચક શબ્દો છે। ઓકે સ્ટુડન્ટ, ચાલો હવે આ પ્રશ્ન સૂચક શબ્દો છે ને એનું આપણે પ્રેક્ટિસ કરીએ વાક્યો દ્વારા કે કઈ કઈ જગ્યાએ કેવી રીતે ઉપયોગ થાય છે, વાક્યના અંતે છે એ ક્વેશ્ચન માર્ક છે એ શા માટે આવે છે, જોઈએ આપણે પ્રેક્ટિસ દ્વારા। ઓકે સ્ટુડન્ટ, જોઈએ આપણે પ્રશ્ન સૂચક શબ્દનો ઉપયોગ વાક્યની અંદર કઈ રીતે થયેલો છે। જોઈએ સૌથી પહેલું, તમારું નામ શું છે? તમારું નામ શું છે? તો શું શબ્દ છે એ કેવો છે? પ્રશ્ન સૂચક શબ્દ, અને વાક્યના અંતે શેનો ઉપયોગ થયો છે? તો કે પ્રશ્નાર્થ ચિહ્ન। નેક્સ્ટ જોઈએ આપણે, તમને આપેલ કાર્ય શા માટે નથી કર્યું? શા માટે, તો શા માટે છે એ શું છે? તો કે પ્રશ્ન સૂચક શબ્દ। શા માટે સેન્ટેન્સની અંદર આવ્યું એટલે સામેવાળી વ્યક્તિને ખબર પડી જશે કે આ મને કંઈક પૂછવા માગે છે, અને જોયું શા માટે આવ્યું તો વાક્યના અંતે શેનો ઉપયોગ થયો? તો કે પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થયો। જોઈએ આપણે વધારે, તમારા મનપસંદ શિક્ષક કોણ છે? તમારા મનપસંદ શિક્ષક કોણ છે? મનપસંદ એટલે કે ફેવરિટ, કોણ, જો અહીંયા શું આવ્યું? પ્રશ્ન સૂચક શબ્દ કોણ। તો કોણ જ્યારે વાક્યની અંદર વપરાણું હોય ત્યારે વાક્યના અંદર વાક્યના અંતે શું આવે? તો કે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની આવે। શું આવે? પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની આવે। જોઈએ આપણે નેક્સ્ટ, કેમ છે? આપણે આગળ પણ જોયું ને કેમ છે, તો કેમ છે એ શું છે? પ્રશ્ન સૂચક શબ્દ, અને વાક્યના અંતે પણ શું આવ્યું? અહીંયા પ્રશ્ન સૂચક શબ્દ છે તો વાક્યના અંતે પણ પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ આવ્યો। જોયું સ્ટુડન્ટ્સ, આ બધા જે અંડરલાઈન કરી છે મેં એ બધા પ્રશ્ન સૂચક શબ્દ છે, અને બધાના અંતે પ્રશ્ન સૂચક શબ્દનો ઉપયોગ થયો છે એટલે બધાના અંતે છે એ પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થયેલો જોવા મળે છે આપણને। ઓકે જોઈએ આપણે નેક્સ્ટ, મેળામાંથી શું લીધું? મેળામાંથી શું લીધું? તો તમે એમ કહેશો કે રમકડા લીધા,
તો શું મેં પૂછ્યું એટલે તમને ખબર પડી ને કે આ મને પ્રશ્ન પૂછ્યા છે. તો અહીંયા શું છે એ શું છે આપણો પ્રશ્નસૂચક શબ્દ, અને વાક્યના અંતે પણ પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થયેલો જોવા મળે છે. જોઈએ નેક્સ્ટ આપણે, જંગલનો રાજા કોણ છે? જંગલનો રાજા કોણ છે? તો કોણ છે એ શું છે આપણો પ્રશ્નસૂચક શબ્દ. અને કોણ મેં પૂછ્યું એ પ્રશ્નસૂચક શબ્દ છે એટલે વાક્યના અંતે પણ પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થયેલો જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ આપણે, વરસાદ ક્યારે આવશે? આપણે એવું કહીએ ને બહુ ગરમી થાય છે, વરસાદ ક્યારે આવશે? તો ક્યારે, ક્યારે છે એ શું છે આપણો પ્રશ્નસૂચક શબ્દ. આવા શબ્દનો ઉપયોગ કરી એટલે સામેવાળી વ્યક્તિ અથવા વાંચનાર વ્યક્તિ બંનેને ખબર પડી જાય કે વાક્યની અંદર પ્રશ્ન પૂછ્યો છે. વરસાદ ક્યારે આવશે? વાક્યના અંતે જોયો શું આવ્યું, શેની નિશાની આવી? તો કે પ્રશ્નાર્થ ચિહ્નની. નેક્સ્ટ જોઈએ, શાળા ક્યારે ખુલશે? શાળા ક્યારે ખુલશે? તો ક્યારે છે એ શું છે પ્રશ્નસૂચક શબ્દ છે, અને વાક્યના અંતે પણ શેની નિશાનીનો ઉપયોગ થયો છે? તો કે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. ક્યારે છે એ શું છે આપણો પ્રશ્નસૂચક શબ્દ. શાળા ક્યારે ખુલશે, એવું તમને પણ થાય છે ને કે શાળા ક્યારે ખુલશે? ફરી બધી સ્કૂલનું રૂટિન ક્યારે થશે? ક્યારે અમારે સ્કૂલે જવાનું થશે? એવા પ્રશ્ન થતા હશે, રાઈટ? ચાલો નેક્સ્ટ, આપણા વડાપ્રધાન કોણ છે? આપણા વડાપ્રધાન કોણ છે? કોણ, તો કોણ પૂછવાથી હંમેશા કોઈ વ્યક્તિનું નામ મળશે. શું મળશે? કોઈ વ્યક્તિનું. કોણ છે આપણા વડાપ્રધાન? તો નરેન્દ્ર મોદી. તો નરેન્દ્ર મોદી છે એ શું છે, કોઈ વ્યક્તિનું નામ છે? યસ, રાઈટ. ચાલો, કોણ છે એ શું છે અહીંયા પ્રશ્નસૂચક શબ્દ, અને અહીંયા જો વાક્યના અંતે શું આવ્યું, પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ. નેક્સ્ટ જોઈએ આપણે, ડબ્બાની અંદર શું છે? ડબ્બાની અંદર શું છે? કોઈ પણ ડબ્બો હોય તો એની અંદર આપણને છે ને એવું જાણવાની ઈચ્છા હોય કે એની અંદર શું હશે, એવું થાય ને, તો શું છે? તો શું આવ્યું, શું છે? શું આવ્યું એટલે શું અહીંયા આપણે સમજીશું, પ્રશ્નસૂચક શબ્દ, રાઈટ. અને વાક્યની અંદર પણ, વાક્યના અંતે પણ પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ જોયો. જો સ્ટુડન્ટ્સ, ફરી એક વખત આપણે જોઈ લઈએ, કયા કયા સેન્ટેન્સ જોયા. તમારું નામ શું છે? તમને આપેલ કાર્ય શા માટે નથી કર્યું? જોજો સ્ટુડન્ટ્સ, જે જે પ્રશ્નસૂચક શબ્દ છે ને એના ઉપર હું ભાર દઈને બોલું છું. તમને આપેલ કાર્ય શા માટે નથી કર્યું? તમારા મનપસંદ શિક્ષક કોણ છે, કેમ છે? મેળામાંથી શું લીધું? જંગલનો રાજા કોણ છે? વરસાદ ક્યારે આવશે? શાળા ક્યારે ખુલશે? આપણા વડાપ્રધાન કોણ છે? ડબ્બાની અંદર શું છે? તો જેટલા જેટલા વર્ડની નીચે આપણે અંડરલાઈન કરેલી છે એ બધા શબ્દો કેવા છે? તો કે પ્રશ્નસૂચક શબ્દ છે. અને બધા સેન્ટેન્સના અંતે એટલે કે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ જોવા મળે છે. જો આપણે હજી છે ને વધારે સેન્ટેન્સ દ્વારા જોઈએ કે આપણે પ્રશ્નસૂચક શબ્દ કઈ રીતે, શબ્દનો ઉપયોગ કઈ રીતે થાય છે. જોઈએ સ્ટુડન્ટ્સ, જોઈએ આપણે 11 નંબરમાં, તમે શા માટે રડો છો?
તમે શા માટે રડો છો? એવું પૂછું તો તમે મને કારણ આપો ને કે આ કારણ છે એટલે રડું છું. તો શા માટે એવું મેં પૂછ્યું એટલે એ શું થયો આપણો પ્રશ્ન સૂચક શબ્દ. અને વાક્યના અંતે શેની નિશાની આવી? તો કે પ્રશ્નાર્થ ચિહ્નની. નેક્સ્ટ જોઈએ આપણે, તમે ચોપડી કેમ નથી લાવ્યા? ક્લાસની અંદર બુક ભૂલાઈ ગઈ હોય તમને ઘણી વખત, તો દીદી એવું પૂછે ને કેમ નથી લાવ્યા તમે, એવું પૂછે ને. તો કેમ છે એ શું છે? પ્રશ્ન સૂચક શબ્દ. અને કેમ આવ્યું એ પ્રશ્ન સૂચક શબ્દ છે એટલે વાક્યના અંતે શેનો ઉપયોગ થયો? તો કે પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો કેમની નીચે આપણે અન્ડરલાઈન કરી દઈએ. નેક્સ્ટ જોઈએ, તમને કઈ વાનગી પસંદ છે? કઈ વાનગી પસંદ છે તમને? તો તમે એમ કહો કે મને તો આ વાનગી પસંદ છે. તો કઈ છે એ શું છે આપણો પ્રશ્ન સૂચક શબ્દ. અને વાક્યના અંતે પણ શેનો ઉપયોગ થયો? તો કે પ્રશ્નાર્થ ચિહ્ન. નેક્સ્ટ જોઈએ, દાદા તમે કઈ કઈ વસ્તુ લાવ્યા? દાદા તમે કઈ કઈ વસ્તુ લાવ્યા? જો સ્ટુડન્ટ્સ ઘણી વખત છે ને આવી રીતે બે બે શબ્દનો પણ ઉપયોગ થશે, કઈ કઈ, શું શું, ક્યાં ક્યાં, પણ અંતે થયું તો શું? પ્રશ્ન સૂચક જ શબ્દ. તમે કઈ કઈ વસ્તુ લાવ્યા દાદા? તો દાદા એમ કહેશે કે હું આ વસ્તુ લાવ્યો. તો કઈ કઈ છે એ શું છે આપણો? તો કે પ્રશ્ન સૂચક શબ્દ. અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ છે. નેક્સ્ટ, તમે ક્યાં રહો છો? કોઈ વ્યક્તિને તમારું એડ્રેસ જાણવું હોય તો એ શું પૂછે? તમે ક્યાં રહ્યો છો? ક્યાં રહ્યો છો તમે? એવું કહે ને. તો ક્યાં છે એ શું છે આપણો પ્રશ્ન સૂચક શબ્દ. અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ છે. નેક્સ્ટ જોઈએ, બંદૂકની ગોળી કઈ બાજુથી આવી? કઈ બાજુથી આવી બંદૂકની ગોળી? તો એમ કોક કહેશે કે આ બાજુથી, આ બાજુથી. તો એ સામેવાળી વ્યક્તિને ખબર કઈ રીતે પડી કે આ મને પ્રશ્ન પૂછે છે? તો અહીંયા વાક્યની અંદર પ્રશ્ન સૂચક શબ્દ કઈનો ઉપયોગ થયો? શેનો ઉપયોગ થયો? પ્રશ્ન સૂચક શબ્દ કઈનો ઉપયોગ થયો જેથી સામેવાળી વ્યક્તિને અથવા વાંચન કરનાર વ્યક્તિને ખબર પડશે કે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, રાઈટ? અને વાક્યના અંતે શેની નિશાની છે? તો કે પ્રશ્નાર્થ ચિહ્નની. નેક્સ્ટ જોઈએ આપણે, સૂર્ય કઈ દિશામાં ઉગે? કઈ દિશામાં ઉગે? તો આપણે કહેશું કે પૂર્વ દિશામાં ઉગે. તો પ્રશ્ન સૂચક શબ્દ કયો વપરાણો અહીંયા? કઈ. અને વાક્યના અંતે પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ કર્યો છે. નેક્સ્ટ જોઈએ આપણે, બાળકો ક્યાં રમે છે? ક્યાં રમે છે બાળકો? તો કહેશે, કોઈ કહેશે કે બાળકો છે બગીચાની અંદર રમે છે, બાળકો મેદાનની અંદર રમે છે. તો આપણને ખબર કઈ રીતે પડી કે આ વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો? તો વાક્યની અંદર પ્રશ્ન સૂચક શબ્દનો ઉપયોગ થયો છે. કયો છે પ્રશ્ન સૂચક શબ્દ? તો કે ક્યાં. ક્યાં છે એ શું છે આપણો પ્રશ્ન સૂચક શબ્દ. અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ છે. નેક્સ્ટ જોઈએ આપણે, તમારો જન્મદિવસ ક્યારે છે? તમારો જન્મદિવસ ક્યારે છે? ક્યારે? તો તમે એમ કહેશો કે આ તારીખે છે, આ તારીખે છે. તો ક્યારે છે એ શું છે આપણો પ્રશ્ન સૂચક શબ્દ. અને વાક્યના અંતે પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ, રાઈટ? નેક્સ્ટ જોઈએ, આવતીકાલે કયો વાર છે? કયો વાર છે આવતીકાલે? તો તમે એમ કહો કે આ વાર છે. તો તમને ખબર કઈ રીતે પડી કે અહીંયા પ્રશ્ન પૂછ્યો? તો કે વાક્યની અંદર પ્રશ્ન સૂચક શબ્દ કયોનો ઉપયોગ કર્યો, રાઈટ? ચાલો તો આની નીચે શું કરશું આપણે? અન્ડરલાઈન. અને વાક્યના અંતે પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ. ઓકે સ્ટુડન્ટ્સ,
ચાલો ફરી એક વખત આપણે ખાલી રીડ કરી લઈએ. હા, તમે શા માટે રડો છો? તમે ચોપડી કેમ નથી લાવ્યા? હવે તમારે જોવાનું છે કે પ્રશ્નસૂચક શબ્દ છે ને એના ઉપર હું ભાર દઈને બોલું છું. જોજો, હા, ખાલી તમને કઈ વાનગી પસંદ છે? દાદા, તમે કઈ કઈ વસ્તુ લાવ્યા? તમે ક્યાં રહો છો? બંદૂકની ગોળી કઈ બાજુથી આવી? સૂર્ય કઈ દિશામાં ઉગે? બાળકો ક્યાં રમે છે? તમારો જન્મદિવસ ક્યારે છે? આવતીકાલે કયો વાર છે? તો જોયું ને સ્ટુડન્ટ્સ, આપણે પ્રશ્નસૂચક શબ્દનો ઉપયોગ છે એ વાક્યની અંદર કઈ રીતે થાય છે અને વાક્યના અંતે એ પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ થાય છે એવા સેન્ટેન્સ આપણે આજના સેશનની અંદર જોયા. તો સ્ટુડન્ટ્સ, હવે સેશનના અંતે તમને વર્કશીટ તો મળવી જોઈએ ને. તો આજની વર્કશીટની અંદર મેં અમુક સેન્ટેન્સ આપેલા છે. તો તમારે શું કરવાનું છે કે સેન્ટેન્સની અંદર પ્રશ્નસૂચક શબ્દ કયા છે અને વાક્યના અંતે છે ને એ પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની કરવાની છે. પ્રશ્નસૂચક શબ્દ છે ને એના નીચે અંડરલાઈન કરવાની છે અને વાક્યના અંતે છે એ પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની કરવાની છે. ઓકે સ્ટુડન્ટ્સ, ચાલો, મને આશા છે કે તમને આજના સેશનની અંદર શીખવેલી બધી બાબતો છે એ સારી રીતે સમજાઈ ગઈ હશે. ઓકે સ્ટુડન્ટ્સ, ચાલો ફરી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.